લોકસભાનું ઇલેક્શન છે, નેતાઓ જે પત્રકાર પરિષદ કરે છે, શક્તિસિંહ ગોહિલ કરી રહ્યા છે પત્રકાર પરિષદ. એક વાત જરૂર કહીશ કે રવિશંકર મહારાજજીએ કહ્યું કે આ લડતથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ, ભલે નેતૃત્વ મારું હોય કે ઇન્દુલાલ યાજ્ઞિકનું હોય, હવે જે સરકાર ગુજરાતની બને એ અમારા સ્મારકો પાછળ રૂપિયાનો ખર્ચો ન કરે, પ્રજાની તિજોરી એ અમારી યાદગીરી માટે ન ખર્ચાવવી, જનહિત માટે ખર્ચાવું. એટલી ઊંડા ભાવના આ વખતે છે. આજે માણસ હું કરીને સરકારની તિજોરીનો ખર્ચ કરતો હોય ત્યારે આ આપણું ગુજરાત, એનો આપણને સૌને ગૌરવ છે. હવે મારા પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દા તરફ આપ સૌને દોરી જઈને અતિશય ગંભીર મુદ્દો છે અને હું સંવેદનશીલ મુદ્દાને પૂરી સંવેદનશીલતા સાથે વાત કરવા માંગુ છું. માણસનું જીવન એ અમૂલ્ય છે, કોઈ પણ કિંમત માણસને પુનઃજીવિત નથી કરી શકતી, અને એટલા માટે સૌથી વધારે કાળજી એ માણસના જીવન માટે લેવી જોઈએ કે માણસનું જીવન ટકી રહ્યું છે. કોરોનાનો કાળ આવ્યો, બધા ચિંતિત હતા, ત્યારે એક વેક્સિન માટેની જે શોધ માટેની ગોળ લાગી, અને સામાન્ય રીતે વેક્સિનની આડઅસરો જોવા માટે જે સમય હોય એ સમયની રાહ દુનિયા જોઈ શકે એવી સ્થિતિ ન હતી, એટલે વેક્સિન આપવાનું ચાલુ થયું. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ કહ્યું કે આ ઝડપથી પૂરી ચકાસણી આડઅસરોની થાય એના માટેનો સમય નહીં હોવાના કારણે વેક્સિનની શરૂઆત કરી છે, પણ દરેક દેશ આની આડઅસરો ઉપર